डॉक्टर बाबा साहेब अम्बेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते। डॉक्टर बाबा साहेब अम्बेडकर ओपन यूनिवर्सिटी वती अमी उपाध्याय आपनु स्वागत करू छू। आज अपनी साथ स्टूडियो में छे डॉक्टर बिंदुवासिनीबेन जोशी, जे आज अपनी साथ बात करवा जई रहा छे भारतीय स्वातंत्र संग्राम अंतर्गत बंग भंग आंदोलन नी। बिंदुवासिनीबेन, सौ पहला तो बंग भंग आंदोलन एटले शू ए जणावो। नमस्कार अमीबेन। बंग भंग आंदोलन की बात शुरू करिए ए पहला बंग भंग शू हतू एनी वात आपणे करिए। भारत में एवं कहवाय छे के राष्ट्रवाद नो उदय छे ए 19मी सदी ना अंत भाग में थयो। 1885 में कांग्रेस की स्थापना थी, त्यारथी संगठित राष्ट्रवाद नो उद्भव थयो भारत में, अने पछी धीमे धीमे एनो विकास थयो। राष्ट्रवादना विकास में त्रण तबक्का बहुज महत्वना छे। एमां पहलो तबक्को छे ए मवाड़वादीओनो तबक्को छे। ए लोको उदारवादी के नरम दळना पण कहेवाता हता। ए पछीनो जे तबक्को आव्यो ए उग्रवादी विचारसरणीनो आव्यो, अने ए लोको जहालो के गरम दळ तरीके जाणीता बन्या। અને તે પછી ત્રીજો તબક્કો જે આવ્યો એ ગાંધી યુગનો તબક્કો આવ્યો। આ ત્રણ તબક્કા વિશે આપણે ટૂંકમાં જરા વાત કરી લઈએ કે જેથી રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસનો આપણને ખ્યાલ આવે। 1885માં અખિલ ભારતીય સ્તરે એક રાજકીય સંસ્થા શરૂ થઈ, અને એ છે મહાસભા અથવા તો કોંગ્રેસ। આ મહાસભા 72 સભ્યોથી શરૂ થઈ હતી, પણ ધીમે ધીમે એમાં સભ્યોની સંખ્યા વધવા લાગી। શરૂઆતમાં મહાસભાનું કામ હતું કે અંગ્રેજો સાથે સહકાર રાખવો। અંગ્રેજ શાસન છે એ દેશના હિતમાં છે, અંગ્રેજો ભારતને આધુનિક યુગમાં લઈ જશે, અંગ્રેજી શાસન છે એનાથી ભારતને ઘણો ફાયદો થનાર છે, આવી બધી ધારણાઓ છે એ ઉદારવાદીઓના કે મવાળોના મનમાં હતી, અને તેથી અંગ્રેજી શાસનને સહકાર આપવો અને બંધારણીય રસ્તે જે કંઈ માગણીઓ હોય મૂકવી એ મવાળોની માન્યતા હતી। તેથી વિનંતીઓ કરવી, અરજીપત્રો કરવા, પ્રાર્થનાપત્રો મોકલવા, આ બધી બાબતો છે એમના કાર્યક્રમમાં મુખ્ય રહેતી હતી। એ પછી અંગ્રેજોની અન્યાયી રીતિનીતિ છે એ મવાળોના ધ્યાનમાં નહોતી આવતી, પણ કેટલાક લોકોના ધ્યાનમાં આવી અને એ લોકો દ્વારા ઉગ્રવાદી વિચારસરણી શરૂ થઈ કે જે જહાલો કહેવામાં આવ્યા। મવાળોમાં ખાસ કરીને ગોપાલકૃષ્ણ ગોખલે મુખ્ય હતા, જ્યારે જહાલો છે એમાં લાલ પાલ અને બાલ છે એ મુખ્ય હતા। જહાલોની નીતિ હતી કે સીધા પગલાં લેવા, સીધો પ્રતિકાર કરવો, અંગ્રેજો પ્રત્યે એમને અશ્રદ્ધા હતી, અને જે કોઈ માંગણી હોય એ જરૂરી નથી કે બંધારણીય રીતે જ મૂકવામાં આવે। ઉગ્રવાદી વિચારસરણી પછી ભારતીય રાજકારણમાં ગાંધીજીનો પ્રવેશ થયો, અને ગાંધીજીની સત્યાગ્રહની રીતો અને કાર્યક્રમો દ્વારા ધીમે ધીમે રાષ્ટ્રવાદનો વિકાસ થયો। ભારતીય રાષ્ટ્રવાદમાં એક વિચારસરણી ક્રાંતિકારીઓની પણ હતી અને ડાબેરીઓની પણ હતી। આમ અલગ અલગ વિચારસરણીઓ છે એમણે ભારતના રાષ્ટ્રવાદના વિકાસમાં ભૂમિકા ભજવી હતી। બંગ ભંગ આંદોલન છે એ બહુ જ મહત્વનું આંદોલન એટલા માટે કહેવાય છે કે એણે ભારતમાં
જહાલવાદી વિચારસરણી છે એને આગળ ધપાવવામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. બંગભંગ શું છે એ પહેલાં સમજવું બહુ જરૂરી છે. ભારતમાં અંગ્રેજોની સત્તા છે એની સ્થાપના બંગાળથી થઈ. અંગ્રેજોએ 1757માં પ્લાસીનું યુદ્ધ જીત્યું અને 1764માં બક્સરનું યુદ્ધ જીત્યું અને બંગાળમાં દીવાની સત્તા હાંસિલ કરી અને ધીમે ધીમે બંગાળ પર પોતાનું રાજકીય પ્રભુત્વ સ્થાપ્યું. બંગાળ ઘણો મોટો પ્રાંત હતો અને તેમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સાના પ્રદેશો આવેલા હતા. બંગાળ ઘણો રસાળ અને ફળદ્રુપ પ્રાંત પણ હતો અને એમાંથી ખૂબ મોટી આવક અંગ્રેજોને થતી હતી. પણ એક વસ્તુ એ પણ હતી કે બંગાળમાં ધીમે ધીમે રાજકીય જાગૃતિ આવી રહી હતી અને બંગાળીઓ એક થઈ અને રાજકીય માગણીઓ મૂકવા માંડ્યા હતા. બંગાળના ભાગલા કરવા એટલે બંગભંગ. બંગાળના ભાગલા કરવાનો વિચાર છે એ સૌ પ્રથમ આસામના મુખ્ય અધિકારી વિલિયમ વોર્ડને 1896માં આવેલો અને એ વિચાર એમણે વહીવટીય દ્રષ્ટિએ અનુકૂળતા રહે એટલા માટે કરેલો. એ પછી 1901માં મધ્યપ્રદેશના મુખ્ય વહીવટકર્તા એન્ડ્રુ ફ્રેઝર હતા કે જેમને બંગાળના ભાગલા કરવાનો વિચાર આવેલો અને એમણે એવું કીધેલું કે બંગાળ પ્રાંતમાંથી ઓરિસ્સાને અલગ કરી અને એના ભાગલા કરવા. આમ બંગાળના ભાગલા કરવાનો વિચાર અગાઉ પણ આવેલો, પણ એ ભાગલા કરવાનો મુખ્ય હેતુ વહીવટ કરવામાં સરળતા રહે એ હતો. 1902માં લોર્ડ કર્ઝન હતા એમનું ધ્યાન આ બાબતે ખેંચાયું અને એમણે 1903માં એન્ડ્રુ ફ્રેઝરને બંગાળના ભાગલા કરવાની યોજના તૈયાર કરવા માટે જણાવ્યું. એન્ડ્રુ ફ્રેઝર હતા એમણે બંગાળના બે ભાગ કરવાનું વિચાર્યું અને બંગાળના ચિત્તાગોંગ, ઢાકા અને મેમનસિંગ વિસ્તાર જે હતા એને આસામ સાથે જોડીને એક અલગ પ્રાંત તૈયાર કરવાની ભલામણ કરી અને કર્ઝને તે ભલામણને મંજૂરી આપી અને 1903માં તેને પ્રસિદ્ધ કરાવી. આમ બંગાળ પ્રાંતના બે ભાગ કરવાનું વિચારાયું. એક ભાગ જેમાં પૂર્વ બંગાળ અને આસામ આવે અને બીજો ભાગ કે જેમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સા આવે. તો આ બંગાળના બે ભાગલા કરવા એને બંગભંગ કહેવામાં આવે છે. આમ જુઓ તો અંગ્રેજી શાસન હતું અને અંગ્રેજોને પોતાના પ્રાંતના વહીવટીય દ્રષ્ટિએ ભાગલા કરવાની સત્તા હતી, પણ અને કર્ઝને આ બંગભંગને નું કારણ એ આપ્યું કે વહીવટી રીતે આટલા મોટા પ્રાંતને સંભાળવાની મુશ્કેલી પડે છે, તો આ એક પુનર્ગોઠવણી આપણે કરી રહ્યા છીએ અને એ રીતે બંગભંગને એમણે યોગ્ય ઠેરવ્યું હતું. પણ ખરું જુઓ તો કર્ઝનની ગણતરી બંગભંગ માટેની હતી એ જુદા પ્રકારની હતી. લોકોને આ વાત સમજાઈ અને એટલા માટે એ લોકોએ એના વિરોધમાં આંદોલન શરૂ કર્યું કે જે બંગભંગ આંદોલન તરીકે ઓળખાયું. બંગભંગ કરવા પાછળનો સરકારનો હેતુ શું હતો એ સમજવો બહુ જરૂરી છે. બંગાળના બે ભાગ કરવામાં આવ્યા હતા અને પૂર્વ બંગાળ અને આસામનો એક નવો પ્રાંત કરવામાં આવ્યો હતો, જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી એક અલગ પ્રાંત બન્યો હતો. અગાઉ સમગ્ર બંગાળ પ્રાંતમાં બંગાળીઓનું પ્રભુત્વ હતું. નવો જે પ્રાંત બન્યો પૂર્વ બંગાળ અને આસામના નામથી, એ પ્રાંતમાં જે કુલ વસ્તી હતી એમાં
મુસ્લિમોની બહુમતી થઈ ગઈ એટલે નવા પ્રાંતમાં હિન્દુ અને મુસલમાનની દ્રષ્ટિએ જોઈએ તો મુસ્લિમોની બહુમતી થઈ ગઈ અને હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા. એટલે અગાઉ હિન્દુઓની બહુમતી હતી એને બદલે હિન્દુઓને હવે નવા પ્રાંતમાં લઘુમતી તરીકે રહેવાનો વારો આવ્યો અને એ રીતે એમણે નવા પ્રાંતમાં હિન્દુ અને મુસ્લિમ નો જે રેશિયો હતો એ એવી રીતે ગોઠવ્યો કે જેથી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થાય. એટલે હિન્દુ મુસ્લિમ કોમી વૈમનસ્ય વધે એવું એમણે વિચારીને નવા પ્રાંતની ગોઠવણ કરી. જે મૂળ પ્રાંત હતો એમાં બિહાર, ઓરિસ્સા અને બંગાળ ત્રણ પ્રદેશો હતા, પણ આખા પ્રાંત ઉપર બંગાળીઓનું વર્ચસ્વ હતું. ભાગલા બંગાળના કર્યા, બંગાળ પ્રદેશના કર્યા, તેથી અડધા બંગાળીઓ નવા પ્રાંતમાં ગયા અને અડધા બંગાળીઓ જૂના પ્રાંતમાં જ રહ્યા. અને તેથી જૂના પ્રાંતમાં બિહારીઓ અને ઓરિસ્સાના લોકોની સામે બંગાળીઓ છે એ લઘુમતીમાં આવી ગયા. એટલે બંગાળ પ્રાંતમાં બંગાળીઓની બહુમતી હતી એને બદલે હવે બંગાળીઓ લઘુમતીમાં આવ્યા. એટલે બીજા પ્રાંતમાં એ લોકોએ હિન્દુઓ હિન્દુઓ વચ્ચે ઝઘડો થાય અથવા સંઘર્ષ ઊભો થાય એવી કોશિશ કરી. બંગાળીઓ આ કરઝનની ચાલ સમજી ગયા અને તેને કારણે એ લોકોએ આ ભાગલાનો સખત વિરોધ કર્યો અને તેમણે એવું સૂચન કર્યું કે બંગાળ પ્રદેશ છે એનો જ તમે એને તોડવાને બદલે, બંગાળ પ્રાંતને તોડવાને બદલે એનો એક આખો નવો પ્રાંત બનાવો અને એને ગવર્નરના હાથ નીચે મૂકો. પણ સરકારે આ વાત સ્વીકારી નહીં અને 1903માં એમણે આ ભલામણ છે એને સ્વીકારી અને પ્રસિદ્ધ કરાવી. અને જેવી આ ભલામણ પ્રસિદ્ધ થઈ એની સાથે જ બંગાળમાં આંદોલન શરૂ થયું અને એ રીતે હિન્દુ મુસ્લિમ સંઘર્ષ ઊભો કરવો અને હિન્દુઓ છે એની વચ્ચે પણ બિહારી બંગાળીઓની વચ્ચે સંઘર્ષ ઊભો થાય એવા પ્રયાસો છે એ બંગભંગ પાછળના મુખ્ય ઉદ્દેશો હતા, પણ એને વહીવટી અનુકૂળતાનું નામ આપવામાં આવ્યું હતું. બેન, બંગભંગ આંદોલનની અંદર ક્યા પ્રકારના ક્યા ક્યા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? હવે અમી બેન, એવું છે ને કે બંગભંગ આંદોલન શરૂ થયું એનું મુખ્ય કારણ કે એનો નિર્ણય લેવાયો. એનો નિર્ણય લેવાયો ને એની સાથે જ બંગભંગનો અમલ તો 1905થી શરૂ થયો, પણ જેવો આ નિર્ણય પ્રસિદ્ધ થયો એની સાથે 1903થી જ વિવિધ કાર્યક્રમો દ્વારા બંગાળના લોકોએ છે પોતાનો વિરોધ શરૂ કર્યો. 1903માં સભાઓ, સરઘસો અને દેખાવો શરૂ થયા. બહુ જ મોટા પાયે અરજીઓ કરવામાં આવી, સહી આંદોલનો કરવામાં આવ્યા. 1905 સુધીમાં બંગાળમાં 200 જેટલી સભાઓ થઈ અને સભાઓ પણ બહુ જ વિશાળ ભરાતી હતી. 5,000થી 50,000 જેટલા લોકો સભાઓમાં ઉપસ્થિત રહેતા હતા. બંગાળના ભાગલા અન્યાયી છે એવું દર્શાવતી પત્રિકાઓ તૈયાર કરવામાં આવી અને 50,000 કરતાં પણ વધારે પત્રિકાઓ વહેંચવામાં આવી. સમાજના તમામ વર્ગના લોકોએ ભાગલાનો વિરોધ કર્યો. બંગાળના બંગાળ પ્રાંતના જે વર્તમાન પત્રો હતા એમણે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો. એ સિવાય હિન્દના અન્ય પ્રાંતના લોકો પણ આ વિરોધમાં જોડાયા, નૈતિક રીતે તો જોડાયા જ, અને વર્તમાન પત્રો હતા એમણે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો. મહાસભા કે કોંગ્રેસ છે એમણે પોતાના વાર્ષિક અધિવેશનોમાં ભાગલાના વિરોધને લગતા ઠરાવો કર્યા અને જ્યારે આ ભાગલાને લગતો કાયદો અંગ્રેજ શાસને પસાર કર્યો 19 જુલાઈ 1905 રોજ, ત્યારે સમગ્ર બંગાળમાં બહુ જ મોટા પાયે આંદોલન શરૂ થયું અને એને સ્વદેશી આંદોલન કહેવામાં આવે છે. સ્વદેશી આંદોલન છે એ બહુ જ રસપ્રદ આંદોલન છે. એમાં ત્રણ કાર્યક્રમો મુખ્ય હતા, એક સ્વદેશીનો કાર્યક્રમ, બીજો બહિષ્કારનો કાર્યક્રમ અને ત્રીજો રાષ્ટ્રીય કેળવણીનો કાર્યક્રમ. ગાંધીજી એ જે કાર્યક્રમો આપ્યા છે વિવિધ લડતોમાં એવા જ કેટલાક કાર્યક્રમો છે
આપણને બંગભંગ આંદોલનમાં જોવા મળે છે. ગાંધીજી ભારતમાં હજી પ્રવેશ્યા પણ નથી એ પહેલાં સ્વદેશીનો ઉપયોગ, વિદેશી ચીજ વસ્તુનો બહિષ્કાર, વિદેશ સરકારી શાળા કોલેજોનો બહિષ્કાર, સરકારી પદોનો બહિષ્કાર, તો આવા બધા બહિષ્કાર અને રાષ્ટ્રીય કેળવણીનો પ્રચાર પ્રસાર, તો આવા કાર્યક્રમો કે જે આપણને પાછળથી ગાંધીજી આપેલા જોવા મળે છે, એ ગાંધીજીની ગેરહાજરીમાં આપણને સ્વદેશી આંદોલનમાં પણ જોવા મળે છે. એટલે આ સ્વદેશી આંદોલને ગાંધીજીના આવ્યા પહેલાં ભારતમાં ગાંધીજી માટે એક બહુ જ મહત્ત્વની પીઠિકા તૈયાર કરી, અને એ બહુ મહત્ત્વની વાત છે. આ સિવાય આંદોલને આખા દેશમાં રાજકીય જાગૃતિ લાવી દીધી, એ બહુ મહત્ત્વનું કામ થયું, અને આખા બંગાળ પ્રત્યે દેશે સહાનુભૂતિ વ્યક્ત કરી, એક નૈતિક હૂંફ અને હૂંફ આપવાનું કામ પણ આ આંદોલને કર્યું. એટલે આંદોલન આમ જુઓ તો 1903થી એનો વિરોધ શરૂ થયો તો બંગાળના ભાગલાનો એ સતત ચાલ્યા કર્યો, અને છેવટે 1911માં અંગ્રેજી શાસનને નમવું પડ્યું અને બંગાળના ભાગલાને રદ કરવા પડ્યા. આમ આટલા લાંબા સમય સુધી વિરોધ કાર્યક્રમો કરવા અને છેવટે એમાં સફળતા મેળવવી એ બહુ મોટી વાત છે. એટલે સૂતેલો દેશ જે હોય એને જાણે બંગભંગ આંદોલને જાગૃત કરી દીધો એવું બન્યું, અને 1857ના વિપ્લવ પછી ફરી એકવાર મોટા પાયે છે એ વિરોધ પ્રદર્શનો બંગાળ મારફતે આખા દેશમાં થયા, તો એ બંગભંગ આંદોલનનું બહુ જ મહત્ત્વનું પરિણામ હતું. જી બિંદુવાસીની બેન, સમગ્ર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ એના પરિપ્રેક્ષ્યમાં, એના સંદર્ભમાં બંગભંગ આંદોલનનો પ્રભાવ શું રહ્યો? હા, બંગભંગ આંદોલન છે એના વિવિધ પાસાઓ છે એ સમજવા બહુ જરૂરી છે, કારણ કે એણે દેશની લડત છે એમાં વિવિધ રીતે પ્રભાવ પાડેલો છે. બંગભંગ આંદોલનનું એક સૌથી મહત્ત્વનો પ્રભાવ કહીએ, સૌથી મહત્ત્વનો પ્રભાવ તો એ હતો કે કોંગ્રેસમાં મવાળ દળ જે હતું, અથવા નરમ દળ હતું કે ઉદારવાદી દળ હતું, એનો પ્રભાવ હતો. એને બદલે ઉગ્રવાદી દળનો પ્રભાવ છે એ બંગભંગ આંદોલનથી વધી ગયો. એ બંગભંગ આંદોલનથી એવું લાગ્યું કે સરકારને વિનંતીઓ કરવામાં બહુ મજા નથી, હવે પ્રાર્થના અને બંધારણીય રસ્તે માંગણીઓ આ બધું નકામું છે, હવે સીધા પગલાં લીધા સિવાય છૂટકો નથી, સરકારની સામે માથું ઉંચકીને માંગણી કર્યા સિવાય છૂટકો નથી. ને એ રીતે કોંગ્રેસમાં જહાલવાદી તબક્કો શરૂ થયો, અને લાલ પાલ અને બાલ જેવા નેતાઓ છે એનું પ્રભુત્વ કોંગ્રેસ ઉપર અથવા મહાસભા પર વધ્યું. આ એક બહુ મહત્ત્વની અસર હતી બંગભંગ આંદોલનની. બીજું કે અંગ્રેજોએ બંગભંગ દ્વારા જે નવો પ્રાંત તૈયાર થયો એમાં મુસ્લિમ બહુમતી હતી, અને મુસ્લિમોને વધારે ને વધારે લાભ આપી અને પોતાના પક્ષમાં લેવાની પ્રવૃત્તિ શરૂ કરી, અને એને પરિણામે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે કોમી એકતા 1857ના વિપ્લવમાં આપણને જોવા મળી એ એકતા તોડવાના પ્રયાસો થયા. એટલે કોમી એકતાને તોડવાના પ્રયાસો અથવા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે એ અંગ્રેજોએ બંગભંગ દ્વારા શરૂ કરી. 1857ના વિપ્લવમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા જે જોવા મળી એ પછી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આપણને અસહકારના આંદોલનમાં ખિલાફત ચળવળ વખતે જોવા મળે છે, પણ એ પણ બહુ લાંબો સમય એકતા ચાલી નહોતી. અને આપણે જોઈએ તો બંગાળના ભાગલા પછી ધીમે ધીમે અંગ્રેજોએ એવા પગલાં લીધા કે જેથી કોમી વેરઝેર વધતા જ ગયા, અને છેવટે 1947માં આપણે જોઈએ તો દેશમાં બે કોમ છે અલગ પડી અને દેશના બે ભાગલા થયા. એટલે બહુ ગણતરીપૂર્વક છે એ અંગ્રેજી શાસને કોમી વેરઝેર ઊભા કરવાના પ્રયાસો છે એ બહુ જ અસરકારક રીતે છે એ બંગભંગથી શરૂ કર્યા. આ જ
आ ज कार्यक्रमना भागरूपे ए लोकोए एवा प्रयासों कर्या अने 1906 में भारत में मुस्लिम लीगनी स्थापना थई। मुस्लिम लीग मुसलमानों द्वारा ऊभी करायेली एक राजकीय संस्था हती अने ए संस्था छे एने आगळ जता भारतना भागला में बहु महत्वनो भाग भजव्यो। तो कांग्रेस में जहालवादी तबक्को शुरू थवो, हिंदू मुस्लिम में कौमी वेरझेर ऊभा थवा अने एक मुस्लिम राजकीय संस्था मुस्लिम लीगनी स्थापना थवी, आ आंदोलनों बहु मोटो प्रभाव हतो। एक अगत्यनो प्रभाव ए हतो कि गांधीजी पूर्वे आपणने स्वदेशी आंदोलन जोवा मळ्युं, प्रजाने आवा आंदोलनोनी थोड़ी टेव पण पड़ी अने गांधीजीए आपेला केटला कार्यक्रमों छे एनो अमल छे ए गांधीजी पूर्वे भारतमां थयो, एटले गांधीजी माटे लड़तनी पीठिका जाने तैयार थई गई अने गांधीजीनुं केटलुं काम छे ए पण आसान थई गयुं। सौथी महत्वनी बाबत ए हती के समग्र देशनो सहयोग अने सद्भावना छे ए आ लड़तने मळ्या हता। आ लड़त एवी हती कि जेणे समग्र देशने एक साथे लावीने मूकी दीधो हतो। शिक्षितोमां तो आ दिशामां विचारणा शुरू थई गई हती अने बधा सीधी रीते कदाच लड़तमां ना जोड़ाया होय पण आडकतरी रीते अपरोक्ष रीते के नैतिक रीते एमणे आ लड़तने सपोर्ट कर्यो हतो। स्वदेशी आंदोलन वखते एवुं नक्की थयुं कि विदेशी कापड़ नहीं वापरवुं, तो स्वदेशी कापड़ ज वापरवानुं अने बंगाळमां जे धोती पहेरवामां आवे ए धोतीनी मांग एटली बधी मोटी हती के एने केवी रीते पूरी करवी। तो अमदावादनी मिलो छे एमां खास बंगाळना लोको माटे धोती तैयार करवामां आवती हती अने ए रीते लड़तना विविध पक्षोने समस्याओने पहोंची वळवाना प्रयासो थया हता अने आ बधी बाबतोए छे એ દેશને એક કરવામાં ઘણી મદદ કરી હતી। અને સૌથી છેલ્લે કે આ લડતનું એટલું સારું પરિણામ આવ્યું કે બંગભંગ આંદોલનને રદ કરવાની સરકારને ફરજ પડી અને એ રીતે ભારતીય લોકોનો એક વિશ્વાસ પણ વધ્યો કે જો ભેગા થઈને આપણે સાચી માંગણી કરીએ અને આંદોલનને વળગી રહીએ તો આપણે સફળ પણ થઈ શકીએ છીએ। એટલે 1857ના વિપ્લવની નિષ્ફળતા છે એણે ઘણું શીખવ્યું, પણ બંગભંગ આંદોલનની સફળતા એ છે એનાથી પણ વધારે આત્મવિશ્વાસ છે એ ભારતના લોકોમાં ઊભો કર્યો। અને એ રીતે આપણે જોઈએ છીએ કે આંદોલન દ્વારા દરેક આંદોલનમાં પ્રજાનું કંઈક ને કંઈક ઘડતર થાય છે, તો રાષ્ટ્રીય ઘડતર એ બહુ મહત્ત્વનો ભાગ છે અથવા ફાળો છે આ લડતનો હતો। તો અમીબેન, આજે આપણે બંગભંગ આંદોલન વિશે વાત કરી, એ શું હતું, એના કાર્યક્રમો કેવા હતા અને એનો પ્રભાવ કેવો હતો એની વાત કરી। આ સાથે આપણે બંગભંગ આંદોલનની વાત અહીંયા પૂરી કરીએ છીએ। આપનો આભાર। આભાર બિંદુવાસિનીબેન। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી।